શ્રી કારેલીબાગ દિગંબર જૈન મંદિરમાં ભક્તાંબર વિધાન અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કારેલીબાગ દિગંબર જૈન મંદિરમાં ભક્તાંબર વિધાન અનુષ્ઠાનનું આયોજન પરમ પૂજ્ય આચાર્ય શ્રી 108 વિમદ સાગરજી મહારાજ દ્વારા 16 દિવસનું ભક્તાંબર સ્ત્રોતનું તારીખ 9 માર્ચથી 24 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું હતું અને તેના સમાપન નિમિત્તે આજરોજ ભક્તાંબર મહામંડળ વિધાનનું અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ભક્તાંબર સ્ત્રોતમાં જૈન ધર્મના પ્રથમ તીર્થકર શ્રી 1008 આદિનાથ ભગવાનના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ભક્તાંબર સ્ત્રોતનું નિયમિત પઠન કરવાથી રોગ, શોક, ભય, દારિદ્ર ઇત્યાદિનો નાશ થાય છે અને ઉપાસકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ થાય છે. વડોદરા દિગંબર જૈન સમાજના પુણ્યોદયથી કારેલીબાગ દિગંબર જૈન સમાજ દ્વારા ભક્તિપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભક્તાંબર સ્ત્રોત જૈન ધર્મના દરેક સમુદાયમાં ખૂબ પ્રચલિત છે, જે એક અતિશયકારી અને ચમત્કારી સ્ત્રોત પણ છે. આજના આયોજનમાં મોટી સંખ્યામાં દિગંબર જૈન સમાજના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર આયોજન સંદર્ભે અગ્રણી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. મચા રહી તોફા લેકર આતી હૈ આહા કોણ છોડતી અરે બેગલરો સબસે નિવેદન હૈ સભી રંગીન મતી માતાજીઓ સે રંગીન મતી માતાજી છક 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 રે રંગના હોરા બનકી હોરા હોરા છક છક તેરે તેરે એ પ્રેમ કહીએ ભી હો સકતી હૈ સ્ટેશન હે બચપન બડા હી સુંદર પ્યારા અરે પહેલા સ્ટેશન હે બચપન બડા હી સુંદર પ્યારા ચલ ચલી અનુષ્ઠાન રાખવામાં આવ્યું છે. અમારા આચાર્ય શ્રી વિમદ સાગરજી મહારાજ દ્વારા 16 દિવસ ભક્તાંબર સ્તોત્ર નું અનુષ્ઠાન રાખવામાં આવ્યું હતું, એની પૂર્ણાહુતિ રૂપે એમની ભક્તિમાં 11મી સદીમાં ઉજ્જૈન ધાર નગરીમાં રાજા ભોજે અમારા માનતુંગ આચાર્ય કોઈ શાસ્ત્ર વિવાદમાં જેલની સજા આપી હતી અને કોઠામાં મૂકી દીધું હતું અને 48 તાલાથી લોક કર્યું હતું, ત્યારે માનતુંગ આચાર્ય એમની આ ભક્તિમાં 48 શ્લોક લખ્યા
અને એનું ભજન કર્યું તો એ 48 તાળા સ્વતઃ આપોઆપ તૂટી ગયા અને રાજાએ માનતુંગ આચાર્યથી ક્ષમા માંગીને અને એમને જૈન ધર્મની શરણ સ્વીકારી હતી. એવી ભક્તિ, આ ભક્તિનું એક મહાવિધાન છે, ભક્તિનું મહામહોત્સવ છે અને આ આચાર્ય વિમત સાગરજી મહારાજના સાનિધ્યમાં આ વિધાનનું આયોજન કરવામાં આવેલ છે.